हेलो दोस्तों, आज डिम्पल्स डिशीज में खारी सींगनी रेसिपी ए पण मिनिटो में तमे कई रीते बनावी सको अने मार्केट जेवा टेस्ट अने टेक्स्चर साथे सींग बनावानी रेसिपी शुरू करिए। तो जेमना माटे मैं एक तपेली में चार ग्लास जेटलू पानी गरम थवा माटे राख्यू छे। अहींया आपणे जे दाणा होय एनाथी डबल पानी लेवानू छे। तो चार ग्लास जेटलू हूँ पानी गरम थवा माटे हाई गेसनी फ्लेम पर राखी दऊं छूँ। आने आपणे ढाकी देशू तो फटाफट ए गरम थई जशे। अने हवे आपणे अहींया काचा सींग दाणा बे कप जेटला लीधा छे। आ रीते थोड़ा मोटा दाणा होय एवा ज तमारे सींग बनावा माटे पसंद करवा। जो नाना दाणा हशे तो सींग थोड़ी नानी बनशे। जो तमे मार्केट जेवी ज सींग बनावा मांगता होय तो दाणानी पसंदगी मोटा दाणावाळी ज तमारे करवी। અને હવે આ ગરમ પાણી થઈ ગયું છે તો બે કપ જેટલા અને ગ્રામમાં જોઈએ તો 250 ગ્રામ જેટલા આપણે કાચા સિંગદાણા પાણીમાં નાખવાના છે। અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખીશું અને આને હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે આપણે આને કૂક થવા દેશું, બોઇલ થવા દેશું। 5-1 મિનિટમાં એ એકદમ સોફ્ટ થઈ જશે। આપણે સાવ દાણાને સોફ્ટ નથી કરવાના, થોડા નરમ થઈ જાય બસ એટલે સુધી જ આપણે આપણા દાણાને ઉકાળવાના છે। તો 5 મિનિટમાં એ બરાબર બોઇલ થઈ જ જશે। તો આ પેલી નિશાની છે કે દાણાને કેટલા સમય સુધી બાફવાના। તો 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે ચેક કરવાનું છે કે દાણા બરાબર સોફ્ટ થયા છે કે નહીં। પરફેક્ટ, આપણે આ દાણા છે એ હલકા સોફ્ટ જ જોઈએ છે તો હલકા સોફ્ટ થઈ ગયા છે। સાવ આ દાણા છે એ બફાતા ફાટી ન જવા જોઈએ, મતલબ આની છાલ પણ ના નીકળવી જોઈએ અને ફાટી પણ ના જવા જોઈએ, બસ એટલા જ આપણે આ દાણાને નરમ કરવાના છે। તો નરમ થઈ ગયા છે, ગેસની ફ્લેમ બંધ કરી અને આને આપણે એક ચાળણીમાં ગાળી લેશું જેથી પાણી કોઈ એક્સ્ટ્રા હોય તો જતું રહે। હવે હું તમને એક બીજી ટિપ્સ બતાવીશ કે આપણા આ દાણા છે એકદમ સફેદ છે, જો બહારની ખારી સિંગ એકદમ વ્હાઈટ હોય છે અને ઘરે બનાવીએ થોડી લાલાશ ઉપર થઈ જાય છે। એનું કારણ છે કે આપણે જ્યારે આ પાણીમાં બાફીએ છીએ ત્યારે એમાં નમક નાખવાની ભૂલ કરતા હોઈએ છીએ। તો આપણે જો આ દાણાને બાફ્યા ત્યારે બિલકુલ નમકનો યુઝ નથી કર્યો, બસ એટલા જ માટે આપણું જે પાણી છે લાલાશ પડતું બહાર નીકળી ગયું છે અને પરિણામે આપણા દાણા એકદમ સફેદ છે। જો છે ને એકદમ સફેદ દાણા, આનું કારણ બસ એટલું જ છે કે બાફતી વખતે આપણે નમકનો ઉપયોગ નથી કર્યો। અને હવે આપણે પાણી કાઢ્યા બાદ આમાં 1 મોટી ચમચી જેટલું નમક નાખવાનું છે। વધારે નમક નથી નાખવાનું, 250 ગ્રામ દાણામાં રેગ્યુલર ચમચી હોય એ ચમચી એક તમારે નમક નાખવું અને આ રીતે મિક્સ કરી માત્ર ને માત્ર 2 જ મિનિટ આને આ રીતે મીઠામાં દાણા રાખવા જેથી વધારે આપણા દાણા સોફ્ટ ના થઈ જાય। જો આમાં મીઠામાં દાણા આપણા થોડા વધુ સમય સુધી રહેશે તો દાણા સોફ્ટ થઈ જશે। તો 2 મિનિટ રાખશું અને ત્યાં સુધીમાં આપણે આપણા આ સિંગને શેકવા માટે એક જાડી તળિયાવાળી કડાઈ લેવાની અને તેમાં આપણે અહીંયા નમક નાખીશું। તમે રેતીનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ આજે હર વ્યક્તિને રેતી મળવી મુશ્કેલ થઈ જાય છે તો નમકથી હર કોઈ વ્યક્તિ સિંગને બનાવી શકે। તો હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ નમકને ગરમ કરવાનું છે, માત્ર 1-1.5 મિનિટ માટે ગરમ કરશું તો એ ગરમ પણ થઈ જશે અને ત્યાં સુધીમાં આપણે જે દાણામાં મીઠું નાખ્યું છે તો એ મીઠું પણ બરાબર દાણામાં ચડી જશે। બસ આ રીતે જ આપણે કરવાનું છે અને હવે આ જે મીઠાવાળા દાણા છે એને સીધા આપણે જે કડાઈમાં નમક છે એમાં નાખી દેવાના અને પછી આને હાઈ ગેસની ફ્લેમ પર આપણે સતત ને સતત ચલાવતા જ્યાં સુધી નમક અને દાણા બંને છૂટા ના થઈ જાય ત્યાં સુધી શેકવાના છે। અને અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે મિત્રો। જો અત્યારે તમે જોઈ શકતા હશો કે નમક અને દાણા બંને એકબીજા સાથે ચીપકી ગયા છે, તો જ્યાં સુધી આ દાણા છે એ નમકને છોડી ના દે ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે મિત્રો। અને આ રીતે સતત ચલાવવાનું છે, નહીં તો તમારું નમક બળવા લાગશે અને પરિણામે જે જગ્યાએ નમક બળશે એ જગ્યાએ તમારા સિંગનો દાણો પણ બળી જશે। તો પરિણામે જે સ્વાદમાં આપણે સિંગ જોઈએ છે એ સ્વાદમાં સિંગનો ટેસ્ટ નહીં આવે। બસ આ નાની નાની ખાસ ટિપ્સને ધ્યાનમાં રાખશો તો માર્કેટ કરતાં વધુ ટેસ્ટી સિંગ ઘરે તૈયાર થઈ જશે, એ પણ ઓછા ખર્ચે અને બિલકુલ હાઇજેનિક।
તો 5 મિનિટ આ રીતે હાઈ ગેસની ફ્લેમ ઉપર મેં શેકેલું છે અને હવે 5 મિનિટ પછી આ નમક અને દાણા બંને અલગ અલગ ફરી રહ્યા છે મતલબ ફેરવવામાં પણ થોડું હલકું થઈ ગયું છે અને દાણા પણ નમકથી અલગ થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે મેં જે જે તમને ટિપ્સ આપી છે એને ગાઈઝ ફોલો કરજો તો તમારી પરફેક્ટ સિંગ તૈયાર થશે તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે શેકવાનું છે અને હવે આને ક્યાં સુધી શેકવાનું છે એ પણ હું તમને હમણાં જણાવી દઈશ જ્યાં સુધી આપણી આ સિંગનો દાણો છે એ છાલ આપોઆપ ઉતરવા ના લાગે ત્યાં સુધી અને દાણો ફાટવા ના લાગે ત્યાં સુધી આપણે આ રીતે સતત ચલાવીશું અને એ ના સમજાય તો આ રીતે એક દાણો તમારે કોઈ એક વાટકીમાં લઈ લેવો અને 2 મિનિટ માટે એને ઠંડો કરવો એ 2 મિનિટ ઠંડો થાય પછી આ રીતે તમારે ફોતરી ઉખેડવી જો ફોતરી આસાનીથી ઉખડી જાય તો સમજવાનું સિંગ કૂક થઈ ગઈ છે અને હા ફોતરી ઉખડ્યા બાદ પણ આ રીતે તમારે જે સિંગનો દાણો છે એને કટ કરવાની ટ્રાય કરવાની જો એ હજુ સોફ્ટ જ દેખાય છે જો એ આસાનીથી તૂટતો નથી એનો મતલબ અંદર હજી આપણો દાણો કાચો છે તો હજી આપણે 5 મિનિટ માટે આને શેકવાનો છે પરંતુ હવે આપણે એકદમ ધીમી ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે શેકશું તો આપણી આ સિંગ છે એ ઉપરથી આટલી જ વ્હાઈટ દેખાશે અને અંદરથી એકદમ લાઇટ ગોલ્ડન કલરની અને અંદર સુધી દાણો શેકાઈ જશે તો કલર પણ લાઇટ ગોલ્ડન થઈ જશે અને ટેસ્ટ તો એકદમ સરસ આવશે તો હવે 5 મિનિટ ધીમી ગેસની ફ્લેમ પર આ રીતે શેક્યા બાદ ફરીથી તમારે દાણાને ચેક કરવાનો 2 મિનિટ ઠંડો કરવાનો અને પછી જોવાનું કે દાણો છે એની ઉપરની જે સ્કિન છે થોડી લાઇટ બ્રાઉન કલરની થઈ ગઈ છે અને આસાનીથી એને કટ કરતા 2 ભાગ થઈ જાય છે જો 2 ભાગ કેમ કરવાય ન સમજાય તો દાણાને મોઢામાં નાખીને તમારે ટ્રાય કરવાની જો એકદમ અવાજ ક્રિસ્પી આવે તો તમારી સિંગ શેકાઈ ગઈ છે એમ સમજવું અને બીજી ટ્રિક્સ હું તમને આપું છું કે આ રીતે દાણો તમારો અંદરથી ફાટી જશે મતલબ દાણો 2 ભાગ કરી નાખશે ત્યારે તમારી સિંગ પરફેક્ટ શેકાઈ ગઈ છે એમ સમજવાનું તો ખાસ તમારે ક્યારે હાઈ ગેસની ફ્લેમ રાખવી ક્યારે મીડિયમ ગેસની ફ્લેમ રાખવી અને ક્યારે એકદમ ધીમી ગેસની ફ્લેમ રાખવી કેટલા સમય સુધી શેકવું આ બધી ટિપ્સ સાથે વિડીયો શેર કરેલો છે તો જો એકવાર ના સમજાય તો 2 વાર 3 વાર સમજીને તમે સિંગ બનાવજો તો ખરેખર પહેલી જ વારમાં તમારી માર્કેટ કરતાં વધુ ટેસ્ટી સિંગ ઘરે તૈયાર થશે જો હું તમને નજીકથી બતાવી દઉં છું કે ઉપરથી દાણો બિલકુલ વ્હાઈટ છે અને અંદરથી એકદમ લાઇટ બ્રાઉન કલર છે એકદમ લાઇટ ગોલ્ડન કલર છે અને એકદમ ક્રિસ્પી છે જો તમે અવાજ સાંભળ્યો ને કેટલો ક્રિસ્પી અવાજ છે હજુ પણ આ ઠંડી થશે એમ વધારે ક્રિસ્પી થશે મોઢામાં દાણો નાખતા એકદમ અવાજ કડકડો આવવો જોઈએ તો જ આપણી સિંગ પરફેક્ટ શેકાઈ સમજાશે જો હાઈ ગેસની ફ્લેમ પર આખી પ્રોસેસ કરશો તો ઉપરથી દાણો તમારો લાલ થઈ જશે અને પરિણામે માર્કેટ જેવી સિંગ તૈયાર નહીં થાય જો હું ફરીથી અવાજ સંભળાવું સાંભળો સાંભળ્યો ને અવાજ હજુ આ ઠંડી થશે તેમ વધારે ક્રિસ્પી થવાની છે કલર અને ટેસ્ટ ટેક્સચર બધું જ માર્કેટ જેવું પણ માર્કેટ કરતાં બહુ જ હેલ્ધી હાઇજેનિક એન્ડ સસ્તી ઘરે તમે સિંગ તૈયાર કરી શકો છો અને એ પણ બહુ જ ઓછા સમયમાં હજુ 5 મિનિટ આપણે એને ઠંડો થવા માટે સમય આપ્યો હતો તો ઠંડી થઈ ગઈ છે અને ઠંડી થઈ ગયા બાદ હું તમને આ રીતે હાથમાં સિંગના દાણા મસળીને બતાવું તો બહુ જ આસાનીથી એના ફોતરા પણ નીકળી જાય છે અને એ ફોતરા નીકળતાની સાથે સિંગના 2 ભાગ પણ થઈ જાય છે જો એનો મતલબ એ અંદરથી બિલકુલ શેકાઈ ગઈ છે અંદરનો કલર ગોલ્ડન છે એનો મતલબ અંદર સુધી દાણો શેકાઈ ગયો છે તો લાંબા સમય સુધી દાણો ક્રિસ્પી પણ રહેશે અને ટેસ્ટી પણ રહેશે તો બધી ટિપ્સ સાથે સિંગની આ રેસિપી તમે ફોલો કરશો તો રિયલી ગાઈઝ બહુ ટેસ્ટી તમારી ખારી સિંગ તૈયાર થશે તમે કઈ રીતે ખારી સિંગ બનાવો છો મને ફીડબેક કોમેન્ટમાં આપવાનું બિલકુલ ના ચૂકતા બહુ જ જલ્દી મળીશું એક ડિશન ડીશ સાથે ટેક કેર એન્ડ બાય બાય